वापी में जाणीता दानवीर उद्योगकार परिवार त्रण सभ्यों जुलाई 2022 में कोरोना काल में अकाले निधन थयुं हतुं, जेनी पुण्यतिथिए वापी में चणोद खाते आवेल केबीएस कॉमर्स एंड नटराज प्रोफेशनल साइंसिस कॉलेज खाते गरीब विद्यार्थी महिलाओं ने सिलाई मशीन वितरण रक्तदान कैम्प योजी तेमज नवी लाइब्रेरी में भगवद गीता 20 ग्रंथों आपी त्रिविध कार्यक्रम साथ श्रद्धांजलि अर्पण करी हती। वापी में आवेल केबीएस कॉलेज में कोरोना काल में जुलाई 2020 में एक ज परिवार में सदगत थनार उद्योगकार अने दानवीर शांतिलाल खिमजीभाई शाह, हंसाबेन अमृतलाल शाह अने अमृतबेन सोमचंद गुडका शाहनी तेमज स्वर्गस्थ सोमचंद के गुडका, स्वर्गस्थ वनिताबेन शोभाचंद गुडकानी पुण्यतिथि निमित्ते गुटका अने शाह परिवार लायन्स क्लब ऑफ वापी उद्योगनगर अने केबीएस कॉलेजना संयुक्त उपक्रमे रक्तदान शिबिरनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां 61 बोतल रक्त एकत्र करवामां आव्युं हतुं। आ शिबिरमां मोटी संख्यामां कॉलेजना विद्यार्थीओ अने विद्यार्थिनीओए रक्तदान कर्युं हतुं। तो ए साथे शाह परिवार द्वारा सामाजिक कार्य माटे 22 गरीब बहेनोने पगभर थई शके, सीवण थकी परिवारने मददरूप थई शके ते આશયથી નિઃશુલ્ક સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા। નવું તો કઈ ન કહેવાય, આ તો જો ભાઈ આમાં શું છે કે હરીશભાઈ કરીને પેન્ટર છે, મારા બહુ જૂનો મિત્ર છે, એમણે એમ કીધું કે આ ગરીબ બહેનો છે અને અમે એના પહેલાં પણ આવો એક કાર્યક્રમ ગરીબ બહેનોને આપવા માટે કરેલો, આ સીવણ સિલાઈ મશીન, એમણે કીધું તમે આ વખતે આપશો, તમે હા પાડી, એટલે આમાં તો બધું સહજક રીતે જ બધું થયું છે, અમે કંઈ એકદમ પ્લાનિંગ કરીને કંઈ નથી કર્યું। હરીશભાઈ આવ્યા અને એમણે કીધું કે આવું છે 22 મશીન જોઈએ છે, 20 હતા પહેલાં, પછી 22 કર્યા, એટલે અમે આપ્યા છે, એટલે એમાં કંઈ કોઈ સ્પેશિયલ કંઈ વસ્તુ છે નહીં, અને વચમાં પણ કોઈ અમને ઓપોર્ચ્યુનિટી મળે તો અમારાથી જે થાય ઈચ્છા કરીએ તો કરીએ જ છે। મહિલાઓને રોજગારીની વાત છે ખાસ કરીને, તો એને લઈને હાથમાં પણ મહિલા સ્ત્રી સશક્તિકરણની પણ વાત આવતી હોય છે, તો એ માટે શું કહે છે? એના માટે જ આ કર્યું છે ને, આજે અત્યારે આ જે બનાવ્યું છે, આજે જે બહેનને આ મશીન આપશે, લોકો મશીન 7000 રૂપિયાનું મશીન છે, એ ઘરે પગભર તો થઈ જ જશે ને મશીન જવાથી, અને અમારી તો ઈચ્છા છે કે હજી જો કોઈ મળશે તો અમે એને આપવા માટે તૈયારી છે, અમારે કોઈ લાભાર્થી એવા હોય કે જેને જરૂર હોય અને બરાબર હોય તો આપશું, એમાં શું થાય? કેટલા પરિવારને આનાથી રોજગારી મળશે? 22 પરિવારને આજે મળશે, અને હજી ભવિષ્યમાં જો આવશે તો 7000 રૂપિયામાં જો કોઈ પરિવારને રોજગારી મળતી હોય તો એનાથી વધારે સારું શું કહેવાય? નમસ્કાર, વર્ષ 2020માં અમે અમારા જુલાઈ માસમાં 3 ફેમિલી મેમ્બર ગુમાવી દીધા, તો આજે એમની સ્મૃતિ નિમિત્તે અમે આજે 3 કાર્ય કરવા જઈ રહ્યા છે, બ્લડ ડોનેશન કેમ્પ, રક્તદાન એ જ શ્રેષ્ઠ દાન, આ ઉક્તિને ધ્યાનમાં રાખીને આજે રક્તદાન શિબિરનું અમે આયોજન કરેલ છે, અને ત્યારબાદ અમે 22 જેટલી જરૂરિયાતમંદ બહેનોને 22 જેટલા સિલાઈ મશીન આપવાના છીએ, જેથી કરીને બહેનો પોતાના પગ પર ઊભી રહે, અને આ અને આપણે અહીંયા નવી લાઇબ્રેરી શરૂ કરી છે, તેમાં ભગવદ્ ગીતાના 20 ગ્રંથ અમે ડોનેટ કરી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે ધાર્મિક જ્ઞાન અને આપણા સંસ્કાર જળવાઈ રહે તે માટે અમે આ બુક્સનું ડોનેશન કરી રહ્યા છીએ। તો સૌપ્રથમ તો ઈશ્વરનો હું આભાર માનું છું કે અમને આ કાર્ય કરવા માટે નિમિત્ત બનાવ્યા, ત્યારબાદ હું લાયન્સ ક્લબ વાપી ઉદ્યોગનગર બ્લડ બેંક કેબીએસ કોલેજની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કામ કરવા માટે મેં જે વિચાર રજૂ કર્યો એમણે સહર્ષ સ્વીકારી લીધો અને આ કાર્ય કરવામાં અમને ખૂબ સાથ સહકાર આપ્યો, તો મારા સૌ પરિવારજનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મેં વિચાર રજૂ કર્યો અને દરેક તમામ પરિવારજનોએ આ વિચારને સહર્ષ સ્વીકારી લીધો, અને બધાના સાથ સહકારથી જ આજે આપણે આ સફળ કાર્યક્રમ કરી શક્યા છીએ। લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ની અંદર છેલ્લા 100 વર્ષથી સેવા આપી રહી છે, એમાં બ્લડ ડોનેશન પણ એક ભાગ છે, તો લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગનગર શાંતિ મામાની યાદગીરીમાં આ બ્લડ ડોનેશન કેમ્પનું અને એમના ફેમિલી સાથે મળીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે, કેમ કે બ્લડ એવી વસ્તુ છે કે જે મશીનરી કે ઇન્ડસ્ટ્રીમાં બનતી નથી, જે ભગવાને એક આપેલી દેન છે એટલે બહુ જ જરૂરી છે, એટલા માટે બ્લડ ડોનેશન કેમ્પનું શાંતિ મામાની યાદમાં કર્યું છે, અને એમાં અત્યારે જે મામી એની સાથે કન્ટિન્યુઅસ પ્રોસેસમાં એ કામ કરી રહ્યા છે, સાથે જ સીવવાના મશીન 22 સીવવાના મશીન પણ
ફેમિલી સાથે આપી રહ્યા છે, એ વુમન અપલિફ્ટ માટે કામ કરી રહ્યા છે, જે પોતે પોતાના પગ પર ઊભા થાય અને સેવાનું કામ કરી શકે, પોતાનું ઘર ચલાવી શકે એ માટેનું કામ કરી રહ્યા છે, એ માટે આજનું આ